મહારાષ્ટ્રમાં નારલાની વાડી ખાતે એક પોઈન્ટ ઇઠ્યાસી કરોડના રક્તચંદનની થયેલી તસ્કરી મામલે છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતમાંથી ઝડપી પાડ્યો ઝડપાયેલો આરોપી વર્ષ બે હજાર પંદરમાં રક્તચંદનની તસ્કરીમાં ઝડપાયો હતો સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી કે મહારાષ્ટ્ર નારલાની વાડી ખાતે રૂપિયા એક પોઈન્ટ ઇઠયાસી કરોડના રક્તચંદનની થયેલી તસ્કરી કેસમાં આરોપી સુરત શહેરમાં ફરી રહ્યો છે બાતમીના આધારે પોલીસે ટીમ બનાવી અઠવાલાઈ પાસેથી આરોપી અફઝલ ઉસ્માન ઝડપી પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું કે વર્ષ સપ્ટેમ્બર મહિનામાં રાયગઢ જિલ્લા એલસીબીને મહારાષ્ટ્ર નારનાલની વાડી ખાતેથી ચોરી કરેલા રક્તચંદન સંતાડી રાખેલા હોવાની બાતમી મળી બાતમીના આધારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના માણસોની સાથે રાખી રેડ કરી અને ત્યાંથી એક પોઈન્ટ ઇઠ્યાસી કરોડના રક્તચંદનનો મુદ્દામાલ કબજે કર્યો ચોરી કરેલા રક્તચંદનનો આરોપી બેંગ્લોર અને હૈદરાબાદ ખાતે વેચાણ કરતો હતો તે દરમિયાન રાયગઢ જિલ્લા એલસીબી તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની રેડ પાડી હતી આ કેસ હાલમાં ઝડપાયેલો આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો અને તે છેલ્લા દોઢ વર્ષથી ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો એટલું જ નહીં વર્ષ બે હજાર પંદરમાં પણ રક્તચંદનની તસ્કરીના ગુનામાં પકડાયેલો હતો હાડ પોલીસે તેની ધરપકડ કરીને તેનો કબજો મહારાષ્ટ્ર નેરોલ પોલીસે ચોપાની તજવીજ હાથ ધરી છે ક્રિશાંગ ગાંજાવાલા સુરત